श्री हरे कृष्ण महाराज ने जय। श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा ज भक्तोने खूब हेतथी जय श्री स्वामीनारायण। चालू प्रसंग, भगवान श्री हरि ગોંડલમાં પધારે છે। ગોંડલના રાજા હઠીસિંહજી દરબારને આજે આનંદ સમાતો નથી। આજે સોનાનો સૂરજ ઉગ્યો, દરબારના મનનો મયુર આજે નાચવા લાગ્યો। એવું સ્વાગત, એવું સામયું કર્યું મહારાજનું। સદગુરુ આધારાનંદ સ્વામી નોંધે છે, ए हार फूल के लाई के कंठ पेराए अपार, बाजू पूंचे फूल के कर बांधे ते ही वार। हार फूल के लाई के कंठ पेराए अपार, बाजू पूंचे फूल के कर बांधे ते ही वार। विधवेद फूलना अनेक प्रकारना हार भगवान श्रीहरिना कंठ में अर्पण कर्या। फूलोना बाजूबंद, फूलोनी पोचे पोताना हाथे भगवान श्रीहरिना हाथ में बांधी। चंदन चरण लगाए दोनों लिने छाते मही, भगवान श्रीहरिना चरण में चंदन की अर्चा करी। एटलू ज नहीं, पछी ए चरण पोतानी छाती में लीधा। चंदन चरण लगाए ए दोनों लिने छाते मही, हरसन उर समाय संत के पूजा कीन पीछे। भगवान श्रीहरिनु स्वागत कर्यु, पूजन कर्यु, अर्चन कर्यु, भगवान श्रीहरिना चरण पोतानी छाती में लगाया, अने त्यार पछी भगवान श्रीहरिनी साथे पधारेला संतोनु पूजन कर्यु। केवु पूजन कर्यु? ए मुक्त मुनि ही जोय तिन के शिष्य हे नृपति सोऊ, એ મુક્ત મુનિ જોય તિન કે શિષ્ય હે નૃપતિ સોઉ, તિનકુ પૂજે સોય પ્રતાપ ગુરુ કે જાની કર, પ્રતાપ ગુરુ કે જાની કર। ભગવાનનું પૂજન અર્ચન કર્યું, મહારાજની સાથે પધારેલા મુક્તો સંતોમાં સૌથી પ્રથમ મુક્તાનંદ સ્વામીનું પૂજન કર્યું। દરબાર હઠીભાઈ મુક્તાનંદ સ્વામીનું પૂજન કરે છે। આધારાનંદ સ્વામી લખે છે, તિનકે શિષ્ય હે નૃપતિ સોઉ। દરબાર હઠીસિંહજી એ મુક્તાનંદ સ્વામીના શિષ્ય છે, એટલે કે મુક્ત મુનિ દ્વારા ભગવાન શ્રીહરિની યથાર્થ એમને ઓળખાણ થઈ છે। તિનકુ પૂજે સોય પ્રતાપ ગુરુ કે જાની કર। સદગુરુની ભાવથી એમણે પૂજા કરી છે। આ સદગુરુનો પ્રતાપ છે કે મને ભગવાન મળ્યા છે। કથા એવી છે, સ્વામીએ આંશિક ઉલ્લેખ કર્યો, આપણે થોડી વચ્ચે કથા લઈ લઈએ। ભગવાન શ્રીહરિ ગોંડલમાં પધાર્યા છે, અકળેઠ સભા થઈ છે। હમણાં વર્ણન આવશે આ કેવી સભા દિવ્ય થઈ છે, હમણાં ઘણું લાંબુ વર્ણન છે, પણ એ સભાની અંદર મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી તમે કંઈક દરબારને વાત કરો। અને ત્યારે સંપ્રદાયનું પ્રસિદ્ધમાં પ્રસિદ્ધ કીર્તન, પ્રગટ કે ગુણ હમ ગાવે, આ કીર્તન સૌથી પ્રથમવાર મુક્તાનંદ સ્વામીના હૃદયમાંથી ત્યાં પ્રગટ થયું। સ્વામીએ કહ્યું, મહારાજ આપની આજ્ઞા હોય
તો મારા હૃદયમાં એક ભાવ પ્રગટ થાય છે, આ ભાવને હું કીર્તનના રૂપમાં રજૂ કરી તમારી સ્તુતિ કરું, તમારી વંદના કરું અને દરબારને મારે જે વાત કરવી છે સમજાવી દઉં. અદ્ભુત મુક્તાનંદ સ્વામીનું આ પદ, દરબાર પ્રગટની પીછાણ વિના, જોગી સંન્યાસી બધાએ પરોક્ષથી જ કલ્યાણ માન્યું છે અને પરોક્ષથી જે કલ્યાણ શોધવા ગયા એ કોઈને અત્યાર સુધી કલ્યાણ હાથ નથી આવ્યું. કલ્યાણ તો જેને પ્રગટ કંઈક મળ્યું છે એને કલ્યાણ મળ્યું છે. એટલે આપણે વાત સાંભળીએ છીએ, કાં પ્રગટ ભગવાન મળે અને કાં ભગવાનને મળેલા પ્રગટ સાધુ મળે તો જ જીવની કસર ટળે, બાકી તો ન ટળે. કહેનારા આજે ઘણા બધા વાતો કરે છે કે અમે તો અમારા ગુરુ તરીકે મુક્તાનંદ સ્વામીને રાખ્યા છે, બીજા કોઈ અમને એવા દેખાતા નથી. આવી વાતો અમેરિકામાં પુષ્કળ ચાલી છે. મુક્તાનંદ સ્વામી મહાન જ છે, પણ શું મુક્તાનંદ સ્વામી મૂર્તિમાંથી બહાર નીકળી એમ કહેશે ભાઈ તે વચનામૃત વાંચ્યું? એ મુક્તાનંદ સ્વામી એમ કહેશે તમે આજે એકાદશીની ધૂનમાં મોડા કેમ આવ્યા, બે એકાદશીથી આવતા નથી, બગડી ગયા છો હમણાં, આટલું કહેશે? બોલો. પ્રગટ વિના જો કલ્યાણ થતું હોય, મુક્તાનંદ સ્વામી અદ્ભુત દ્રષ્ટાંતો આપ્યા છે. સૂર્યનું ચિત્ર કરવાથી કઈ રાત્રિનો અંધકાર દૂર ન થાય, એ તો સૂર્ય અથવા સૂર્યનું તેજ જેમાં છે એવો અગ્નિ એ ગમે ત્યાં પ્રગટ થાય તો અંધકારને દૂર કરી શકે, કાપી શકે. બસ એવી જ રીતે પ્રગટની પ્રાપ્તિ થઈ છે દરબાર, આ પ્રગટ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે દરબાર, આ પ્રગટ હાલતા ચાલતા હરી મળ્યા છે. બસ અમે હેત કરી લેજો હવે. દરબારને એટલા માટે મુક્તાનંદ સ્વામી દ્વારા ભગવાન શ્રીહરિની ઓળખાણ થઈ છે. ગઈકાલે આપણે વાત અધૂરી હતી, આ સત્સંગમાં મુક્તાનંદ સ્વામીને સત્સંગની માં એટલા માટે કહેવાયા છે, અક્ષરધામમાંથી પુરુષોત્તમ નારાયણ પધાર્યા, ભગવાન શ્રીહરિ આ બ્રહ્માંડમાં ક્યારેય નથી થયું એટલું મહાન આત્યંતિક કલ્યાણનું કાર્ય કર્યું, પણ એ કાર્યમાં સૌથી મહાન યોગદાન જો કોઈનું હોય તો સદગુરુ મુક્તાનંદ સ્વામીનું છે. અને આપણે ભાગ્યશાળી કે આપણે મુક્તાનંદ સ્વામીની પરંપરાના છીએ, આપણને ખબર હોવી જોઈએ, કેટલું મોટું ભાગ્ય કહેવાય. ભગવાન શ્રીહરિ પોતે એમ કહે મુક્તાનંદ સ્વામી અમારા ગુરુ છે. સાંભળ્યું હતું ને આપણે મુક્તાનંદ સ્વામીની કથા જ્યારે કરી, કેટલું બધું સાંભળ્યું હતું. ભગવાન શ્રીહરિ પોતે પોતાના મુખે એમ કહે આ મુક્ત મુનિ તો સત્સંગની માં છે. અત્યારે આખી દુનિયામાં સારામાં સારા સત્સંગના ઘેરા જેટલા છે ને કચ્છનો સત્સંગ. રામાનંદ સ્વામી શ્રીજી મહારાજ તો જે સત્સંગમાં આવ્યા નથી એ પહેલાની ઘટના. રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને વિદ્યા અભ્યાસ કરવા માટે ભુજ મોકલ્યા. ભુજમાં પાઠશાળા બહુ સારી હતી, પિંગળ શાસ્ત્ર વગેરે સ્વામીને ભણવાનું. બ્રહ્માનંદ સ્વામી પણ ભુજની પિંગળ શાસ્ત્રમાં પાઠશાળામાં ભણેલા છે, એટલે ત્યાંની પ્રસિદ્ધ પાઠશાળા ત્યાં ભણવા માટે મુક્તાનંદ સ્વામી વગેરે સંતો પધાર્યા છે. ક્યાં ઉતારો કરવો એ મોટો પ્રશ્ન હતો. રામવાડી નામની કોઈ જગ્યા ત્યાં સંતો ઉતર્યા છે, પાઠશાળામાં ભણવા જાય છે, દિવસ દરમિયાન ગામમાં ભિક્ષા માગવા જાય છે, મોટું ઘર, રાજાના દિવાન સુંદરજીભાઈ એના વૃદ્ધ માં એ મુક્તાનંદ સ્વામીને ભિક્ષા આપવા માટે આવે છે. એ માજી ભિક્ષા આપવા આવે સાધુ સંતો પ્રત્યે ભાવ, અતિશય ભાવ, પૂર્વનો કોઈ મુમુક્ષુ આત્મા. આજે બપોરે ખૂબ સરસ ગુરુજીની કથા સાંભળતા હતા, એટલી સરસ ગુરુજીએ વાત કરી, માનસપુરના સત્રધર્મા નામના રાજા એને નીલકંઠ વર્ણીને ઓળખી લીધા, એ પ્રસંગ હતો. નીલકંઠ વર્ણીનું તો બાળક સ્વરૂપ હતું, બાળક રૂપમાં હતા, એકદમ ક્રૂશ દુબળું શરીર હતું, કોઈ ભપકો નહોતો, કોઈ વૈભવ નહોતો, કોઈ વિલાસ નહોતો, છતાં આટલા મોટા રાજાએ નીલકંઠ વર્ણીને ઓળખ્યા, પગ પકડ્યા. પછી ગુરુજીએ એટલી સરસ વાત કરી, જે સાચો મુમુક્ષુ હોય ને એ જ ભગવાનને ઓળખી શકે, બાકી કોઈ ના ઓળખી શકે.
अरे भलभला योगी सन्यासी साधु महंतो मठाधीशो बधा नीलकंठ वर्णी ने न ओळखी सक्या अने आ रजोगुणी जे राजमा पड़ेलो छे एवो सत्रधर्म नामनो राजा केम ओळखी गयो? चुम्मक होय चुम्मक एनी सामे लोढू आवे ने तो ज खेचाय, लाकड़ू न खेचाय, प्लास्टिक न खेचाय, रबर न खेचाय, बीजो कोई धातु आवे तो न खेचाय, केवल ने केवल चुम्मक नी सामे लोढू आवे ने तो ज खेचाय। बस एवी रीते भगवान अने संत एने ओळखवा माटे आपणा हृदयमां मुमुक्षुतानुं बीज जरूरी छे, बहु जरूरी छे, एना वगर नथी ओळखाता। मुक्तानंद स्वामी भिक्षा मांगवा आवे छे, आ वृद्ध माता भिक्षा आपे छे। आवी घटना घणा दिवसो सुधी चाली, सांभळजो, पण माडीना विचारो फरवा लाग्या, માડીના મનમાં અહોભાવ જાગવા લાગ્યો, માડીના હૃદયમાં દિવ્ય ભાવ જાગ્યો। ભુજની કથા આજે આખી દુનિયામાં કચ્છનો સત્સંગ નંબર વન કહેવાય ને, એના પોષક, એના પ્રવર્તક, એના સ્થાપક કોણ છે, ક્યાંથી શરૂ થયું? ઘણા બધા સંતો આવે, બાવા આવે, સાધુ આવે, યોગી આવે, આ માજી ભિક્ષા આપે, પણ માડીએ જોયું કેટલા સાધુ મારા આંગણે આવે છે, આ તો મોટું ઘર છે, દિવાન સાહેબનું ઘર છે, કોઈ અતિથિ, કોઈ અન્નાર્થી, કોઈ સાધુ કે કોઈ બાવા અહીંયાથી ભૂખ્યા ન જાય। પણ આ કંઈક જુદા છે, આ કંઈક અલૌકિક છે। એક પણ વાર મુક્તાનંદ સ્વામીની નજર ઊંચી ન થાય, નીચી નજર હોય, નીચી નજર ભિક્ષા સ્વીકાર કરે, અહોભાવ થયો। પોતાના દીકરા સુંદરજીભાઈને વાત કરી દિવાનને, કોણ છે સાધુ, ક્યાં રહે છે, જરાક તપાસ તો કર બેટા, માજીએ પૂછ્યું। સુંદરજીભાઈ પહેલી વાર મુક્તાનંદ સ્વામીને મળ્યા, ખબર પડી સંતો ભણવા માટે આવ્યા છે, પિંગળ શાસ્ત્રનો અભ્યાસ કરે છે અને ગામની બહાર એક વાડી છે એમાં રહે છે, સરોવરમાં સ્નાન કરવા જાય છે। અરે અરે, આવા પવિત્ર સાધુ સંતો, તમને રહેવા માટે અમે ગામની અંદર વ્યવસ્થા કરીએ તો તમે રહેશો? હા ભાઈ, પણ અમે જ્યાં રહીએ ત્યાં આસપાસ સ્ત્રી બહેનો ન હોય એવી જગ્યા અમારે અલાયદી જોઈએ, એવી જગ્યા ક્યાં શોધવી? તો દિવાન સાહેબ મુંજાણા, ઘર મોટું પણ ઘરમાં તો એવું કઈ હોય નહીં। એટલે તરત વિચાર આવ્યો, બાજુમાં એક ખાલી ઘર પડ્યું છે, અમારું જૂનું ઘર છે, ખાલી પડ્યું છે। માજી બોલ્યા, પણ દીકરા ત્યાં સાધુને ક્યાં મોકલશું, એમાં તો ભૂત રહી છે। કોણ રહી છે? ત્યાં તો કોઈ દિવસે જતું નથી એટલે તો એ ઘર બંધ પડ્યું છે, અને કોઈને મફત આપ્યું હોય તો એ જાય તો જાય, પછી ઉપર જ જતો રહે છે, નીચે નથી આવતો। આ વાત થાય ત્યાં મુક્તાનંદ સ્વામી બોલ્યા, કઈ વાંધો નહીં, અમને આપશો તો ચાલશે, એવું ઘરે ફાવશે। આમ તો આપણા સંતો એવું પણ કહેતા કે મુક્તાનંદ સ્વામી એવું બોલ્યા કે એ જેમ ભૂત છે ને એમ અમે ભૂત છીએ, અમે એ કઈ અમને નહીં વળગી શકે, અમે એને ઓળખશું, એ અમને શું કરી લે, અમે કઈ બીએ નહીં। એટલે નક્કી થયું, ચાલો ભાઈ સાધુને ફાવે એવી જગ્યા હોય તો આપણે વાંધો શું છે, અને પછી જો અઘરું લાગશે નહીં ફાવે તો આપણે પાછા બીજે ક્યાંક વ્યવસ્થા કરીશું। એ ભૂતવાળી ઓરડીમાં એવી જગ્યામાં સંતોને ઉતારો આપ્યો, સંતો રાત્રે સૂતા હોય, ભૂતોના વિવિધ અવાજ આવે, નાના સંતો ડરી જાય, ધ્રુજી જાય। પછી મુક્તાનંદ સ્વામી એક દિવસ હાથમાં જળ લીધું, પાણી છાટ્યું, બધા ભૂતોને બદ્રિકાશ્રમમાં મોકલી દીધા। પછી તો ભાઈ સાંજ પડે, લોકો ભેગા થાય, ભજન ભક્તિ થાય, લોકો કથા સાંભળવા આવે, આખા ભુજમાં વાત ફેલાણી કે જે ઘરમાં આટલા વર્ષોથી કોઈ રહી શકતું નહોતું, જઈ શકતું નહોતું, એ ઘરની અંદર આ સાધુએ કેવો એ ભૂતોનું કલ્યાણ કર્યું। અત્યારે કોઈ પણ રાત્રે જાય, સત્સંગ કરે, ભજન કરે, કંઈ થતું નથી। એ મુક્તાનંદ સ્વામીનું વર્તન, એ મુક્તાનંદ સ્વામીનો પ્રસંગ, એનાથી સત્સંગની શરૂઆત થઈ। આજે તમે જાણો છો કેટલો મોટો સત્સંગ, વડોદરાનો સત્સંગ મુક્તાનંદ સ્વામી દ્વારા, કેટલી વાતો કરું, વડતાલનો સત્સંગ, હા શ્રીજી મહારાજે જોબન પગીને કોન્ટેક્ટમાં લીધા, નીલકંઠ વર્ણી રૂપે મહારાજ જ્યારે નીકળ્યા છે ત્યારે પણ જોબન પગી સંપર્કમાં આવ્યા છે, દભાણનો યજ્ઞ કર્યો ત્યારે પણ જોબન પગી આશ્રિત થયા,
પણ એમ ધાડપાળું માણસ ભગવાનને મળવાથી એને પાપ કર્મ તો છોડ્યા, પણ ભગવાનની ઓળખાણ તો હજી નથી થઈ ને પાક્કી, જેવી જોઈએ એવી મુક્તાનંદ સ્વામીને મહારાજે મોકલ્યા છે. લક્ષ્મીદાસ, કુબેરદાસ આ બધા હરિભક્તો મુક્તાનંદ સ્વામીના પ્રસંગે કરીને થયા. જોબન પગીને ભગવાન શ્રી હરિનો મહિમા મુક્ત મુનિના પ્રસંગથી યથાર્થ ઓળખાયો, કેવો ઓળખાયો આપણે જાણીએ છીએ. એક લૂંટારો, એક ધાડપાડું માણસ, પણ ભગવાન શ્રીહરિ ધામમાં જાય ત્યાર પછી ભગવાન શ્રીહરિમાં અપાર હેતવાળા, જે આત્મા પૃથ્વી ઉપર રહી જ ન શક્યા એવા આત્માઓમાં જોબન પગીનું નામ લખાઈ ગયું. જાણો છો ને, સુરતનો સત્સંગ, મુક્તાનંદ સ્વામી, ઉમરેઠનો સત્સંગ, આ બધી વાતો તો આપણે એટલા માટે કરીએ છીએ કે આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામી, જે સદગુરુના ખોળામાં આપણને બેસવાનું મળ્યું છે. આજે એકાદશીનો દિવસ છે, આપણા ગુરુજીનું મિશન તમે જાણો છો, મને મળ્યા જે મહારાજ મારે સામેવાળા જીવને આપવા છે. ગુરુજી અમને સંતોને વારંવાર ટકોર કરે, વાત કરે ઘણી વાર, એટલે આજે તમને કહું છું, આપણા લોયાધામ પરિવારના હરિભક્તો હોય એના ઘરે મહારાજ તો હોય જ, પણ મહારાજની સાથે મુક્તો રાખીએ. મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી મહારાજની સાથે હોય, આ ગુરુજીની રૂચિ, આ ગુરુજીનો સિદ્ધાંત, કારણ કે શ્રીજી મહારાજ અક્ષરધામમાંથી એમને લઈને આવ્યા છે. કારણ કે શ્રીજી મહારાજે આ સત્સંગનો હાથ ગોપાળાનંદ સ્વામીને સોંપ્યો છે. આ સત્સંગનું ઘડતર આ સત્સંગની માં મુક્તાનંદ સ્વામીએ કર્યું છે. આ સંપ્રદાયની રીત આપણા ગુરુજીએ આપણને શીખવાડી, શાસ્ત્રોમાં હતી, ગુપ્ત હતી, પ્રગટ કરી એમણે. માટે આજના એકાદશીના દિવસે તમે સંકલ્પ કરજો, આપણા ઘરની અંદર મુક્તાનંદ સ્વામીને, ગોપાળાનંદ સ્વામી સહિત મહારાજ હોય, હોયને હોય. આ ગુરુજીની રૂચિ છે, આ ગુરુજીનો સિદ્ધાંત છે. અને આવા મોટા સંતને આપણે રોજ સવારે દર્શન કરીએ, યાદ કરીએ ને. વચનામૃતમાં મહારાજ કે મુક્ત મુનિને યાદ કરીએ તો મહારાજ કે કામ ક્રોધાદિકના જે ઘાટ સંકલ્પ થતા હોય એ શાંત થઈ જાય. આવા મુક્ત મુનિ છે, એમની પૂજા કરી રાજાની સવારી પાછળ આવી પહોંચી. સવારીમાં હાથી અને ઘોડાઓનો કોઈ પાર ન હતો. બધાને ઝરિયાની સાજથી શણગાર્યા હતા. ઘણી જાતના ઝરિયાની નિશાન હતા, તેનો ઝગમગતો પ્રકાશ વર્ણવી શકાતો નથી. બધા રથ અને સુખપાલ જે લાવ્યા હતા તેને ઝરિયાની સાજથી સજાવ્યા હતા. અનેક મસાલો પ્રગટાવી હતી. શ્રીહરિની શોભા અવર્ણ્ય હતી, તેમજ બધા ઝરીમય શણગાર પહેર્યા હતા, તેથી મહારાજાથી રાજના કરતા પણ કોટી ઘણી શોભા ધારણ કરી હતી. એ ચંચલ મૂર્તિ જનમન હરની, પતિત જન કો પાર હે કરની. ચારે બાજુ ઝગમગતો પ્રકાશ છે, કોઈ પણ શોભા, કોઈ પણ સુંદરતા એ રાત્રે પ્રકાશની વચ્ચે આવે ને ત્યારે સુંદરતા ઓર દીપી જાય, ઓર વધી જાય. ચારે બાજુ ઝળહળતો પ્રકાશ છે અને એના મધ્યમાં કોઈ રાજા મહારાજા કરતા પણ કરોડ ઘણી શોભાને ધારણ કરનારા પુરુષોત્તમ નારાયણ છે. ચંચલ મૂર્તિ જનમન હરની, પતિત જન કો પાર હે કરની. બિનતી કિન નૃપ કર જોરે, સુનિયે અરજે શ્રે હરે મોરે. ચંચળ મહારાજની મૂર્તિ જનમન હરની, જીવ પ્રાણી માત્રના મનને હરનારી છે. એકવાર ભાવથી દર્શન કરે ને એના મનને એ મૂર્તિ ખેંચનારી છે. ભગવાનનું કૃષ્ણ નામ એટલા માટે છે, પોતાના ભક્તોના ચિત્તને ખેંચે છે. કરસણ એટલે ખેંચવું. એટલા માટે આવી ભગવાનની અદ્ભુત મૂર્તિ છે. હરિ કૃષ્ણ કહેવાય છે ને, પાપને હરનારા છે એટલે હરિ કૃષ્ણ પોતાના ભક્તોના ચિત્તને ખેંચનારા છે. કરસતી આકર્ષતી ભક્ત ચેતાંસી યહ સહ કૃષ્ણ, આવા હરિ કૃષ્ણ મહારાજ છે. ચંચલ મૂરતે જનમન હરની,
पतेत जन को पावन करहे करनी। शब्द जो जो पतित जन को बोलो चंचल मुरते ए जन मन हरनी, पतित जन को पावन करनी, पतित जन को पार हे करनी। आ चंचल मूर्ति छे, जीव प्राणी मात्रना मनने हरनारी छे, पतित जीव ने पार करवा वाली छे। पतित एटले पत्थर जेवो जीव छे, डूबी जाय एवो छे, तरे एवो नथी, एने पण तारी नाखे एवी छे। केवू अद्भुत संतो ए दृष्टांत आप्यो। आ दुनियामां वधारेमां वधारे धमाल जो कोईनी होय तो माणसना मननी छे। આ વાત જો સમજાય ને તો બેડો પાર થઈ જાય। દુનિયામાં કાબુ કરવા જેવું એક જ તત્વ છે, કયું બોલો થોડું? માણસનું મન। કહેવાય છે ને જીતમ જગત કેન મનોહી એન, જેને મનને જીતી લીધું એને બીજા કોઈને જીતવાની જરૂર જ નથી। દુનિયાભરના શાસ્ત્રોનો આ સિદ્ધાંત છે, પણ આપણા સંતોએ જે દ્રષ્ટાંત આપ્યું એ કહું છું। ખરાબમાં ખરાબ તત્વ મન, જગતની મોટામાં મોટી કચરા પેટી એટલે માણસનું મન। પરંતુ એ મન કાળું કોલસા જેવું છે, કાળો કોલસો। આપણા ઇન્ડિયામાં જોવા મળે, અહીંયા અમેરિકા તો બહુ જોવા નથી મળતા, એ કાળા કોલસાને દૂધથી તમે અભિષેક કરો તો ધોળો થાય, ઘીથી અભિષેક કરો તો ધોળો થાય। અમારા મુકેશભાઈનો થતો હશે, બોલતા નથી કશું આ કે ના। કાળા કોલસાને દૂધથી તમે સ્નાન કરાવો, ઘીથી તમે સ્નાન કરાવો, અરે પાણીથી ગંગાજળથી તમે સ્નાન કરાવો તો પણ એ ધોળો થાય। ઉલટાનો કાળો હોય ને એને તમે દૂધ માથે નાખો ને તો વધારે કાળો થશે, જોજો જરા। કાળા કોલસાને ધોળો કરવાની કોઈ દવા નથી, પણ એ જ કાળા કોલસાને ધગધગતી અગ્નિમાં મૂકી દો ને એ તપવા લાગે, ધીમે ધીમે તપતા તપતા કાળો મટીને કેવો થઈ જાય? લાલ થઈ જાય। હા, જોયો છે ને, એમ કાળા કોલસા જેવું મલિન માણસનું મન, જગતના બધા જ પદાર્થ માણસના મનને બગાડનારા છે, બધા જ પદાર્થ। હું ઘણી વાર ડોંગરેજી મહારાજના શબ્દો એટલા માટે બોલું છું, મને આ શબ્દો એવા ચોટી ગયા છે, માણસના મનને બગડતા વાર નથી લાગતી, પણ બગડેલા મનને સુધરતા બહુ વાર લાગે છે। વચનામૃત પ્રથમનું 18મું મહારાજ કે પંચ જ્ઞાન ઇન્દ્રિયએ કરીને જો અપવિત્ર આહારનું સેવન કરવામાં આવશે ને તો જેમ લીલાગર ભાંગ પીને ગાંડો થાય ને એમ ગાંડો થશે। ઇતિહાસમાં મોટા મોટા સાધુઓ, ઇતિહાસમાં મોટા મોટા ભક્તો, કોઈ ધર્મના બળે, કોઈ પોતાના પદના બળે, કોઈ પ્રતિષ્ઠાના બળે, કોઈ શિષ્યોના બળે, કોઈ આસપાસના બીજાના બળે ધર્મની મર્યાદા તોડવા ગયા, એ બધા ધૂળમાં મળી ગયા છે। પ્રથમનું વચનામૃત 18મું એનો સાર જ એટલો છે, અંતઃકરણ બગડે છે ઇન્દ્રિયોના અપવિત્ર આહારે કરીને। આંખથી એક જ વાર ખોટું જોવાઈ જાય। હમણાં હું સોક્રેટિસની એક વાત વાંચતો હતો, કેટલી સરસ આ એથેન્સના સુકરાતે વાત કરી। ધીસ ઇઝ વેરી સિમ્પલ લોજિક ઓફ ગોડ, ભગવાનનું બહુ સીધું ગણિત છે। કાન દરવાજા આપ્યા, બોલો, તમારે કોઈની વાત ન સાંભળવી હોય તો પણ જતી જ રહી। નાકને ભગવાને દરવાજો આપ્યો, બાકી ત્યાં તો આપવાની જરૂર હતી, ઘણી વાર નીકળી જાય ચાલુ સભામાં, ના કાઢવું હોય તો એ દરવાજો ના આપ્યો। બે જગ્યાએ ભગવાને દરવાજા મૂક્યા છે, ક્યાં? આંખમાં અને જીભ ઉપર। શા માટે મૂક્યા છે? વેરી સિમ્પલ લોજિક ઓફ ગોડ, અ સ્ટ્રેટ મેસેજ ઓફ ભગવાન। આંખનો દરવાજો કેવો મૂક્યો તમે જુઓ, એક સેકન્ડમાં હજારમાં ભાગમાં પડી જાય છે, જો એને વાપરતા આપણે શીખી જઈએ ને, ન જોવાની વસ્તુ જોવાનું બંધ કરી દઈએ ને,
એટલે ઘણું ખરું અંતઃકરણ પવિત્ર થવા લાગે. પછી બીજા નંબરમાં છે જીભ. બહુ માથા ભારે આતંકવાદી પકડે ને પછી એને જેલમાં પૂરે, અને જેલમાં પૂર્યા પછી ઉપર પહેરો બહુ કડક કરે, એમ આપણી આ જીભ છે ને બહુ સુંવાળી દેખાય છે, બહુ ચટપટી દેખાય છે. પણ એને પહેરો કેટલો મૂક્યો ભગવાને? ભગવાન એમ કહેવા માંગે છે, બોલ શકે તો બોલ, બોલ અમૂલક બોલ હે. બહુ સરસ કોઈએ એટલું સરસ લખ્યું છે કે ભાઈ તને બોલવાની ઈચ્છા થાય બોલજે, વાંધો નથી, પણ મન કા આપા ખોલ કે ફિર તું મુખડા ખોલ, પેલા તારા મનમાં વિચારીન પછી મુખડા ખોલ. કેવું લખ્યું? થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક, આ મેસેજ. એટલે ભગવાને જીભ ઉપર ભગવાને આટલો મોટો પહેરો મૂક્યો છે, આટલો મોટો પહેરો. કાન બે આપ્યા, જીભ એક આપી, શા માટે? સાંભળો વધારે, બોલો ઓછું. આપણે લગભગ શું કરીએ છીએ? ઘણાને તો સ્ટોપની સ્વિચ જ નથી હોતી. અમે વિચરણમાં જઈએ ને તેવા તો 5-10 એવા નંગ મળે ને જો ઉતાર્યો ને વિડીયો, તો ક્યારેક મંદિરમાં કોમેડી ના કર્યું તો થઈ જાય છે. આપણી આ સામે શું બોલવું શું ન બોલવું, સંતો બેઠા છે, હરિભક્તો બેઠા છે, કોઈ વિચાર કર્યા વગર બોલો. દીકરીની વાત કાઢે, દીકરાની વાત કાઢે, ગમે તેની વાત કાઢે, બહુ સમજવા જેવી વાત છે. ચંચલ મુરતે જનમન હરની પતેત જનકો એ પાર હે કરની. પતિત માટે, પામર માટે, પાપી જીવ માટે પણ પવિત્ર થવાનો એક જ માર્ગ છે. કયો? ભગવાનની મૂર્તિમાં મન ચોંટાડવું. કેવી રીતે ચોંટે એ અઘરું છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી વાતોમાં કહે છે, શું કહે છે સ્વામીની એક વાત વાંચું. સ્વામી એમ કહે છે, જે પુરુષની ઇન્દ્રિયો શબ્દ આદિક પંચ વિષયમાં આસક્ત હોય તે પુરુષ ભગવાનના સુખને ક્યારેય પણ ભોગવી શકતો નથી. ગુરુજી કથામાં ખૂબ સરસ દ્રષ્ટાંત આપે, સિંહણના દૂધને તમારે લેવું હોય તો 16 વલ્લું સોનું જોઈએ, 16 વલ્લા સોનાના પાત્રમાં જ સિંહણનું દૂધ સમાય, ઠીકરાના વાસણમાં, તાંબાના વાસણમાં, પિત્તળના વાસણમાં, માટીના વાસણમાં સિંહણનું દૂધ ન સમાય. મિશ્રિત સોનું હોય તો પણ એ ફાટી જાય એવું ઇતિહાસમાં કહેવાય છે. ગુરુજી આ વાત કરીને એટલી જ વાત કરે, બસ એવી રીતે જ્યાં સુધી અંતઃકરણ પવિત્ર થતું નથી ત્યાં સુધી મૂર્તિનું સુખ ભોગવવું છે તો એ નથી ભોગવાતું. અને એટલા માટે તમે જો ધૂનની વાત થાય ને તો સંતો બધા હાજર હોય અમારા એકાદશીની ધૂનમાં, પણ આ બધા હરિભક્તો શું વિચારે કે હવે આમાં એ વહેલા જઈને ધૂન જ કરવાની છે ને, એના કરતા થોડા એકદમ સિમ્પલ વાત કહું, એકદમ સાચી વાત, ઓનેસ્ટ વાત છે. બાકી જેમાં ભગવાનનો મંત્ર જપાય છે, ભગવાનની ડાયરેક્ટ ભગવાન સાથે સંપર્ક થાય, ભગવાનની મૂર્તિ હૃદયમાં ચોટી જાય, તન્મય થઈને, એકાગ્ર થઈને, મદભક્તઃ યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ, ભગવાનની મૂર્તિની ઝાંખી થાય આવું ભજન થતું હોય તો આપણે કાચા પડીએ છીએ. કારણ કે એ ભજનનું સુખ હજી આપણે ચાખ્યું નથી. આજે જ ગુરુજીની કથા સાંભળતા હતા, ગુરુજી એવી સરસ વાત કરી, સંતો એવા અંગ પાડો કે આપણે રાત્રે ઊંઘ ઉડી જાય તો અડધી રાત્રે ઊંઘમાંથી ઉઠી પછી લાંબા થઈને સૂઈએ નહીં, હાથમાં માળા લઈને ભજન કરીએ. એકાંત છે, કોઈ આપણી સાથે બોલનાર, આપણે ડિસ્ટર્બ કરનાર નથી, ત્યારે આપણે મહારાજને યાદ કરી મૂર્તિમાં મનને જોડી ભગવાનને સંભાળીએ. સાધુઓ, ભગવાનની મૂર્તિ કોઈ એમ વિચારે ઘડપણમાં આપણે સિદ્ધ કરીશું એમ નથી થવાની. એ તો આજથી સમજ્યા ત્યારથી, જે સમય આપણી પાસે છે ત્યારથી જો આપણે મંડીશું ને તો એ મૂર્તિ આપણા હાથમાં આવશે. પાય પરમપદ હાથ સો જાત ગઈ સો ગઈ અબ રાખ રહી કો. અરે આપણા સત્સંગના ઇતિહાસ તમે જુઓ, ક્યારે આવું કર્યું? અડધી રાત્રે જાગી ગયા, ઊંઘ ઉડી ગઈ,
કલાક બે કલાક પડખા ફેર્યા કરીએ, ટેન્શનમાં ટેન્શનમાં ઊંઘ આવતી નથી. શું થાય બીજે દિવસે સ્વામીને કે સ્વામી ઊંઘ જ ના આવી આજ આખી રાત, ક્યારેક તો કરો. રાત્રે ઊંઘ ઉડી જાય, હાથમાં માળા લઈએ, આંખ બંધ કરીને પીવડા મહારાજની મૂર્તિને ચરણારવિંદથી મુખારવિંદ સુધી નિરખતા નિરખતા એમાં મનને પરોવીને પછી ક્યારેક તો ભજન કરી જોઈએ. કારણ કે ગોપાળાનંદ સ્વામીએ સિદ્ધાંત આપ્યો છે, જ્યાં સુધી પંચ વિષયની આસક્તિ છે ત્યાં સુધી જીવ ભગવાનના સુખને ભોગવી શકતો નથી. આપણે ત્યાં ગીંગાની વાત છે, ભમરો અને ગીંગો મિત્ર, વિષ્ટાનો કીડો એ ગીંગો એને ભમરો એક દિવસ પોતાના કમળવનમાં લઈ જાય. ક્યાં વિષ્ટાની દુર્ગંધ અને ક્યાં કમળની સુગંધ, પૂછ્યું કેવું લાગ્યું. પેલા કીડાએ કહ્યું, અરે મારા ઘરમાં તો એવું જ છે, કઈ ડિફરન્સ ન લાગ્યો. ભમરાને વિચાર થયો, આવું નંદન વન, સ્વર્ગના દેવોને રમવા આવવાનું મન થાય આવો માહોલ, આ કમળ વન અને આમાં આ ગીંગાને વિષ્ટા જેવું જ લાગે છે. ખબર પડી ગઈ, આ ગીંગો જ્યારે નીકળ્યો ને ત્યારે એને બધું નાક કાન વિષ્ટામાં જ પડ્યો હોય એટલે બધું એનું ચોકઅપ છે. પગથી ઝાલી તળાવમાં બરાબર એને બે ચાર પાંચ વાર ઝબળ્યો ને, એની નાકની કાનની બધી ઇન્દ્રિયો ચોખ્ખી થઈને પછી અંદર બેસાડ્યો ને, ત્યારે એને કમળની સુગંધ આવી. એને કહ્યું, બસ ભાઈ હવે મારે ક્યાંય જવું નથી, મને તારી સાથે તારા ઘરે જ કાયમ માટે રહેવા દે. એવી જ રીતે બસ આ દ્રષ્ટાંતો સમજવા માટે કાફી છે. પોતાના બળે જીવ ભગવાન સુધી નથી પહોંચતો, એને કોઈ ભગવાનની મૂર્તિનો સ્વાદ ચાખનાર એવા ભ્રમરૂપી સદગુરુ મળી જાય ને, એને ખબર પડી જાય કે આની આંખ, આના કાન, આની જીભ, આના નાક એમાં એટલો બધો મેલ ભર્યો છે, મલિનતા પડી છે, એને જાલી અને એને ધર્મ નિયમ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય કથા વાર્તા એમાં એવો ઝબોળે એવો ઝબોળે એવો ઝબોળે, એની ઇન્દ્રિયો પવિત્ર થાય, એનું અંતઃકરણ પવિત્ર થાય અને પછી ભાઈ એવા જળા હળા એને તેજ થાય. એટલા માટે અભ્યાસ રાખો. ભજનની વાત આવે, થોડું ભજન કરતા શીખીએ. આપણે આ પાટોત્સવ નિમિત્તે નિયમની વાત કરી છે ને, બધા હરિભક્તોને ન્યૂજર્સીવાળા લગભગ ભક્તોએ તો નિયમ લીધા છે, પણ કથા સાંભળનારા બધા ભક્તોને ફરીવાર આજે રિક્વેસ્ટ કરું. ઘણા બધા ભક્તોએ લગભગ 50-60 જેટલા ભક્તોએ આજે નિયમ લીધા છે, બધાના મેસેજ આવ્યા છે, બધાના ઓનલાઈન ફોર્મ જે ભર્યા સબમિટ પણ થઈ ગયા છે. પણ આ કથા 300-400 ભક્તો સાંભળે છે, આટલા બધા ભક્તો સાંભળે છે. આપણી વેબસાઇટ એના પહેલા જ પેજ ઉપર નિયમનું ફોર્મ છે, ક્લિક કરશો ઓપન થશે. તમારું નામ, તમારું ઈમેલ, તમારું એડ્રેસ લખી ગુરુજીની આજ્ઞાથી કા મંત્ર જપનું કા વંદુ સહજાનના પાઠનું નિયમ, અથવા તમારી કોઈ બીજી રૂચિ હોય ભજનનું અંગ તો કોઈ અન્ય નિયમ, પણ નાનું નિયમ લખી ફોર્મ સબમિટ કરજો. આ પીવડા મહારાજના પાટોત્સવ નિમિત્તે કરેલું ભજન, ગુરુજીની આજ્ઞાથી કરેલું ભજન 1000 ગણું ફળ આપશે. ભગવાનની મૂર્તિમાં જ્યાં સુધી આત્મા જોડાતો નથી ને ત્યાં સુધી એની મલિનતા, એનું કારણ શરીર, એ ક્યારેય છૂટું પડવાનું નથી. મનના કોલસાને એની કાળસ કાઢી અને એને ઉજળો કરવા માટે, તેજસ્વી કરવા માટે એક જ માર્ગ છે, એને અગ્નિમાં નાખવો પડે, એને ભઠ્ઠામાં નાખવો પડે. બસ એમ અગ્નિ જેવા ભગવાન, અગ્નિ જેવા એ ભગવાન જેના હૃદયમાં વસ્યા છે એવા સત્પુરુષ, એની આજ્ઞામાં આ જીવને જોડી દઈએ ને, એના વચનમાં જોડી દઈએ ને, ત્યારે કાળો મટી અને એવો ઉજળો બને છે. એ જ મન એટલું મહાન બને છે જીવને. એટલા માટે કહેવાય છે, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. બધા ભક્તો કંઈક ભજનનું નિયમ રાખજો, ભગવાન સાથે જોડાવું. આપણે બોલીએ છીએ કેવી રીતે જોડાઈએ, ભગવાન સાથે જોડાવાનો શ્રેષ્ઠ માર્ગ જ છે ભજન. પછી માળા કરીએ, કથા સાંભળીએ, ધૂન કરીએ, ભગવાનના દર્શન કરીએ, ભગવાનની મૂર્તિને યાદ કરીએ, ભગવાનના મહિમાની સત્પુરુષો દ્વારા થયેલી કથા વાર્તાનું શ્રવણ કરીએ, આ બધા માર્ગ ભગવાન સાથે જોડાવાના છે. આપણા સત્સંગમાં કેવી કથાઓ છે બધી,
રઘુવીરજી મહારાજ સંપ્રદાયના આચાર્ય હતા. અયોધ્યા પ્રસાદજી મહારાજ સંપ્રદાયના આચાર્ય પહેલા કેવા આચાર્યો હતા. રઘુવીરજી મહારાજ ધ્યાન કરે, એમના શરીર ઉપર વીછી ચડી જાય, ડંખ મારે. વીછીનો ડંખ તો કેટલો વેદના કરનારો હોય છે. વીછી શરીર ઉપર ડંખ મારે છતાં પણ એનું મન ધ્યાનમાંથી નીકળે નહીં, આવી રીતે ધ્યાનના અંગવાળા આચાર્યો હતા. રઘુવીરજી મહારાજ અડધી રાત્રે ભજન કરે છે. વડતાલનો અત્યારનો આચાર્યશ્રીનો મેળો, જેણે દર્શન કર્યા હશે એને ખબર હશે, એ મેળા ઉપર મહારાજ શ્રી પ્રદક્ષિણા કરતા જાય છે. હાથમાં માળા છે, રાત્રિનું નીરવ શાંતિમય વાતાવરણ છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, જાણે કે શરીરના 3.5 કરોડ રોમમાંથી અવાજ ઉઠે છે, મહારાજ માટેનો પુકાર ઉઠે છે. આવી રીતે નાભીમાંથી ભજન કરે છે, પ્રદક્ષિણા કરતા જાય. મોટી મોટી વિન્ડો છે, અત્યારે મેળો છે, તમે જોયો હશે ખબર હશે. અચાનક મહારાજ શ્રીની આંખો તો ખુલ્લી હોય, કોઈ વિક્ષેપ તો હતો નહીં. એમાં મહારાજ શ્રી એક દ્રશ્ય જોયું, રાત્રે છે, એક સાધુ જતા હતા, એ જોયું. પછી તે સાધુ માંદા હતા, અને પછી મહારાજ શ્રીએ પોતે એ સાધુ માટે 2 રોટલા બનાવ્યા, સાધુને પોતે પોતાના હાથે રોટલા રાત્રે જમાડ્યા. પણ કહેવાનું શું, અડધી રાત્રે ભજન કરે. સંતોના તો લાગટ ઇતિહાસો એવા છે, લાગટ ઇતિહાસો. મહારાજના સમયમાં હતા એમને, આજે પણ આપણા મંડળમાં પૂજ્ય ગુરુજીથી લઈ આપણા ઘણા બધા સંતોના જીવનમાં જોવા મળે. હરિભક્તોને પણ આવા અંગ પાડવા જોઈએ. આજે જ ટેનેસીવાળા નરેન ભગત સાથે વાત થતી હતી, મને કે સ્વામી એકાદશી છે, કંઈક વાત કરો. એટલે ગુરુજીની કથા સાંભળી હતી, એ જ વાત મેં નરેન ભગતને કરી કે ભગત આવું એક અંગ પાડવા જેવું, જીવ પ્રાણી માત્રને ક્યારેક ઊંઘ આવે તેવી સરસ આવે, ને ક્યારેક ન આવે તો આપણે પછી પડખા ન ફરીએ, ત્યારે એકાંત હોય, મહારાજની હાથમાં માળા લઈને ભજન કરીએ. એમણે મને બહુ સરસ વાત કરી. મને એમણે કહ્યું કે સ્વામી આ વાત મેં વર્ષો પહેલા ગુરુજીની કથામાં સાંભળી હતી, અને ત્યાર પછી મેં ચાલુ કર્યું. સ્વામી મારા જીવનનો અનુભવ છે, સાંભળે છે એ અત્યારે, આજનો જ અનુભવ, મારા જીવનનો અનુભવ છે, સાચું ભજનનું સુખ લેવું હોય તો રાત્રે એકાંતમાં એકલા બેસીને ભજન કરો, તો જ ખબર પડે ભજનમાં કેવું સુખ છે, કેવો આનંદ છે. એકાંતે બેસીને એ તો અલખને આરાધે, કેવા ભજનો. માટે આજનો એકાદશીનો દિવસ છે, પીયુડા મહારાજનો પાટોત્સવ નજીક આવી રહ્યો છે, આ સુંદર કથા આપણે સાંભળીએ છીએ. ભગવાન શ્રીહરિની મનોહર મૂર્તિ છે, પતિતજનને પણ પાર કરાવનારી મૂર્તિ છે. આ મહારાજની મૂર્તિને હૃદયમાં ઉતારી રાજાએ હાથ જોડી વિનંતી કરી, અરે પ્રભુ હવે આપ હાથી ઉપર સવારી કરો, અરે ઘનશ્યામ આ બધી સંપત્તિ આપની જ છે, વારંવાર આવો લાભ ન મળે તમારે, માટે આ બધી વસ્તુ વાપરવાનો લાભ ન મળે, મારા કંઈક મોટા ભાગ્ય કે આજે મને આ તક મળી છે, મારું જીવન મારી સંપત્તિ મારા હાથી મારા ઘોડા આ બધું આજે આપને કામમાં આવવાનું, જુઓ તો ખરા, ધન્ય છે ને. કાલે પણ મેં કહ્યું હતું, સમય શક્તિ સંપત્તિ આ 3 વસ્તુ જેટલી ઠાકોરજીના કામમાં ભગવાન અને ભગવાનના સાધુના ઉપયોગમાં આવીને એટલી જ આપણી છે, બાકી આપણી નથી. હજી તમને કહી દઉં, શાસ્ત્રોના મત પ્રમાણે એક નાની વાત સંભળાવું તમને. જુઓ, લાલિયાદ નામનું ગામ હતું, ત્યાં દરબાર હતા. આજે જીવ પ્રાણી માત્ર એક જ ફરિયાદ કરે, સ્વામી અમે દુઃખી છીએ, સ્વામી અમારે તકલીફ છે, સ્વામી જો મહારાજ લોટરી લગાડી દે ને તો સ્વામી 10મો ભાગ આપણે લોયા ધામમાં જ આપી દેવો, અમને લોલીપોપ બતાવે પાછા, અમારી કોણીએ ગોળ લગાડે, અમને ધંધામાં પાર્ટનર કરી દે, બોલો ખોટા ધંધામાં. હા દાદા, ભગવાન આમ છેતરા એવા નથી, બાકી તો અમેરિકા વાળા ભગવાનને એવો મુંડો કરી નાખે ને, એવી મીઠી મીઠી વાતો કરે દાદા, એવી મીઠી મીઠી વાતો, તમે તો સાંભળો ને, અમારી જોડે આવો ને,
આ તો મારા જે હારું છે સંતોને ક્રેડિટ કાર્ડ નથી આપ્યા, નકર આપી જ દે, ઘસી નાખ ને તમે તમારે, લે અમારા નામે 50 લોટરી લઈ લે, બીજું શું, અમે 108 જન્મંગલ કરશું. હે દુઃખ થાય. લાલિયાદ ગામના દરબાર એનો ગરાસ જતો રહ્યો, અતિ દુર્બળ થયા, અતિ દુઃખી થવા લાગ્યા. પણ મહારાજના એકાંતિક ભક્ત, એને થયું જે થાય છે ઠાકોરજીની ઈચ્છાથી, સુખ છે એ પણ મહારાજની કૃપાથી મળેલું જ છે, દુઃખ છે એ પણ ઠાકોરજીની ઈચ્છા ને કૃપાથી જ મળેલું છે. સુખ અને દુઃખ આ તો આપણી માન્યતાઓ છે, આ તો મનના જ તરંગો છે. સુખ દુઃખાદ ઉપલબ્ધિ સાધનમ ઇન્દ્રિયમ મનઃ, ન્યાયશાસ્ત્રમાં નિર્ણય કરવામાં આવ્યો છે. સુખ અને દુઃખ આ કેવળ ને કેવળ મનના તરંગો છે, સાનુકૂળના સાનુકૂળતા અને પ્રતિકૂળતાના પ્રતિબિંબો જ છે. એટલા માટે સાધુ માટેના લક્ષણમાં શાસ્ત્રમાં લખાયું કે સુખ અને દુઃખથી એ પર હોય. સુખ અને દુઃખથી એ પર હોય, સુખમાં એ છકી ન જાય, દુઃખમાં એ ડગી ન જાય. આ દરબાર આવા ભગવાનના ભક્ત, એમાં ગામમાં સંતો આવ્યા. મારે જે વાત કરવી છે, આજે આપણે બધા શું વિચારીએ કે જો ઠાકોરજી અમને આપે આટલું તો પછી અમે આમ આપીએ, પણ જ્યારે આપણને તક મળે, જ્યારે આપણને લાભ મળે, જ્યારે આપણી સામે કહેવાય છે ને નાણું મળે પણ ટાણું ફરીવાર ન મળે, એવો અવસર આવે ત્યારે આ દરબાર દુર્બળ દુઃખી કરાશ જતો રહ્યો. એમાં ગામમાં સંતો આવ્યા, પોતે એક જ હરિભક્ત હતા, સંતોને ખૂબ સાચવા ખૂબ રાખ્યા. સંતોને પ્રાર્થના કરી, સ્વામી મારી રસોઈ સ્વીકારો, કોઈ બીજા આપતા હશે એટલે કીધું. સંતો જાણે કે દરબારને મહા મોટી મુસીબત આવી છે, સંતોએ ના પાડી, દરબાર આ હરિભક્ત આપે છે એમને આપવા દો. દરબારે કહ્યું, સ્વામી મારી વિનંતી સાંભળો, થોડું મારું લો. ત્યારે એક સ્વામી બોલી ગયા, અરે દરબાર તમે તો કેટલા વ્યવહારે દુર્બળ છો, દુઃખી છો, માટે તમારું અમારાથી ન લેવાય, આવું બોલી ગયા. અને આ સાંભળી પેલા દરબારે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. સ્વામી અમે એવા દુર્ભાગી કે અમારી કોઈ વસ્તુ ઠાકોરજી સંતો માટે કામ નહીં લાગે, તમે અમારી કોઈ સેવા નહીં સ્વીકારો. સ્વામી દુઃખ પડ્યું તે પડ્યું, દુઃખ કોને નથી પડ્યું, ભગવાન રામને આવ્યું છે, ભગવાન કૃષ્ણને આવ્યું છે, આ પૃથ્વી પર કોને દુઃખ નથી આવ્યું. એવા ચોધારાસો રડવા લાગ્યા. ત્યારે એક સ્વામીએ કહ્યું, સારું દરબાર, સારું દરબાર છાનારો, અમે તમારી રસોઈ સ્વીકારીશું, માટે તમે લઈ આવો જાઓ, પણ થોડું લાવજો. અરે સ્વામી અમે આટલા દુઃખી, અમે દુર્બળ છીએ, પણ અમારા સગાવાલા આવે તો અમે કંઈ સાદું લાવીએ, ગમે ત્યાંથી આગું પાછું કરીને પણ એને સારું જમાડીએ. સ્વામી આજે જે લાવું તે સ્વીકારજો, સારું સારું દરબાર જાઓ. આમ સ્વામીએ છૂટ આપી, ઘરે આવ્યા, ઘરે તો કંઈ હતું નહીં, ન ગોળ મળે, ન ખાંડ મળે, ન ઘી મળે. દરબારને થયું, મારા મહારાજના સાધુ આવ્યા છે, આજે મારું જીવન સફળ થવાનું છે, આજે મારી શક્તિ સંતોના ભગવાનના કામમાં આવવાની છે, શું કરું. મૂંઝાયા. ઉદાસ પતિને જોઈ પત્નીએ પૂછ્યું, શું છે. બધી વાત કરી, બે જણા ભગવાનના એવા ભક્ત હતા. ઘરમાં પત્નીનું મૂકેલું પાનેતર એ વેપારીને ત્યાં મૂક્યું, ઘી ગોળ લાવ્યા અને એ સંતોને આપ્યા. સંતોને ખબર નથી ક્યાંથી લાવ્યા, કેમ લાવ્યા. સંતોએ રસોઈ કરી, સંતો તો બીજે દિવસે નીકળી ગયા. દુકાનવાળો, વેપારી, વાણિયો આ બધી વાત જાણે કે સાધુને જમાડવા માટે ઘરમાં એક જ પાનેતર હતું, એ દરબારે મૂકી દીધું. દરબારને ધન્ય છે, એની નિષ્ઠાને ધન્ય છે, અને ભગવાન સ્વામિનારાયણને પણ લાખ વાર ધન્ય છે કે આવા સમર્પણના પાઠ એના આશ્રિતોને શીખવાડ્યા. એમાં એક દિવસ વેપારી બહાર ગયેલો અને એને સાંભળ્યું કે આ ગામમાં સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે, એટલે વેપારી શ્રીજી મહારાજને મળવા ગયો. મહારાજ કહે, આવો આવો, તમે તો અમારા લાલિયાદ ગામના દરબારના મિત્ર એ જ કે. મહારાજ ઓળખી ગયા, અંતર્યામી હતા. એટલે એણે કીધું, પ્રભુ તમે અંતર્યામી છો એટલે તમે અંતર્યામીપણે બધી વાત જાણી ગયા, પણ મહારાજ તમારા એ લાલિયાદના દરબાર એટલે દરબાર મહારાજ, હા, એવા કોઈ ભગત નહીં. એણે મહારાજને આ બધી વાત કીધી, મહારાજ તો અજાણ્યા બની ગયા. એમ એમ આવું કર્યું? સંતો સભામાં બેઠા હતા, સાધુને ઊભા કર્યા. અરે સાધુઓ, તમે જ એનો રસોઈ લીધી, ઠપકો આપ્યો મહારાજે,
અજાણ્યા બનીને. હા, આવા કોઈ દુખી દુર્બળ હોય એની રસોઈ લેવાય? સંતોએ કહ્યું, મહારાજ અમે તો ના પાડી દીધી. પણ એવા મોટા દરબાર રડવા લાગ્યા એટલે મેં વચલો રસ્તો કર્યો, થોડું લાવજો, લોટ પાણી તમારું વાપરીશું, બીજું બીજા ભક્તને લાભ મળે. પણ મહારાજે દરબાર માન્યા નહીં, હઠ કરીને જીદ કરીને આટલું બધું લઈ આવ્યા, અમે શું કરીએ? મહારાજ કે દરબાર હવે તો અમારે તમારા ગામ આવવું પડશે. ચાલો, પેલા વેપારીને કીધું તમારા ગામ આવવું પડશે. વેપારીને મોકલ્યા પછી મહારાજ પાછા ત્યાં ગયા એના ગામમાં લાલિયાદમાં. પેલા દરબાર મહારાજના દર્શન કરવા આવ્યા, પ્રાર્થના કરી, ઘરે પધારો. મહારાજ કે મેં ઘરે આવવા નથી આવ્યા, ઠપકો આપવા આવ્યા છે. શું તમારું આ ગ્રાસ લૂંટાઈ ગયું, તમે કંઈ મહેનત કરીને લેવા માટે? અરે મહારાજ, આ દુનિયામાં કોણ પાછું આપી જાય, લૂંટનારા જ છે બધા. મહારાજ કે અમે કહેવા આવ્યા છીએ, તમે રાજકોટમાં અત્યારે સાહેબ છે એને અરજી કરો, અમે કૃપા કરશું અને તમારો આ ગ્રાસ ગયો છે ને પાછો મળશે. હું કહેવા એ માંગુ છું, જ્યારે જીવનમાં તક મળે ને, આપણા જીવનને કોઈક માટે ઘસવાની. એ ફૂલડું બનું કેવળી ધૂપ સળી થાવું, આશા છે સામગ્રી પૂજાની થાવું, એ ભલે કાયા આરાખ થઈ સમે મારું જીવન સુગંધે બને. આપણું જીવન કોઈકના જીવનમાં સુગંધ પૂરી શકે, આપણું જીવન કોઈકના જીવનમાં આનંદ પૂરી શકે, આપણું જીવન કોઈકના જીવનને સાતા શાંતિ વાળી શકે, આપી શકે, આવી તક જીવનમાં આવે ને ત્યારે માણસે ગુમાવી ન જોઈએ. એટલા માટે કહેવાય છે, નાણું મળશે, વારંવાર મળશે, પણ ટાણું નહીં મળે. કહેવાય છે, આ જન્મમાં ભેગા કરેલા પૈસા બીજા જન્મે કામ નહીં લાગે, પણ આ જન્મમાં એ જ પૈસા વાપરીને ભેગું કરેલું પુણ્ય એ તો કોઈ પણ જન્મમાં કામ લાગશે. કેવી સરસ વાત છે. દરબાર કેવી વિનંતી કરે છે, સાંભળો તો ખરા એના શબ્દો. હે મહારાજ, ગોંડલના એ પરમ ભગવદી રાજા, હા, અદભુત પ્રાર્થના છે, પ્રભુ આવો લાભ ક્યાં મળે? આ તો તમારી કૃપા છે પ્રભુ, આજે મારી સંપત્તિ, મારું સર્વસ્વ તમારા માટે કામ લાગશે, આપ હાથી ઉપર બેસાડો, આજે અમને સંપૂર્ણ સફળ કરો. આપની મોટાઈનો કોઈ પાર નથી, આપની આગળ ઇન્દ્રની સંપત્તિ તુચ્છ છે, અમને પોતાના દાસ માની હે ધર્મકુમાર આપ અમારા ઉપર દયા કરો. શ્રીહરિએ દરબાર હઠીભાઈનો શુદ્ધ ભાવ દેખ્યો, તેમને પરમ ભગવદી હરિભક્ત જોયા, વળી તેમની વિનંતી સાંભળીને શ્રીહરિ ખૂબ ખુશ થયા. આવી વિનંતી સાંભળીને તો ભગવાન પણ દ્રવી જાય. હા, પછી મુક્તાનંદ સ્વામીને સુખપાલમાં બેસાડ્યા, બીજા બધા સંતોને રથમાં બેસાડ્યા, શ્રીહરિ સ્વયં હાથી ઉપર બેઠા. તે સમયે ત્રિલોકીમાં બધે જય જયકાર થયો, પરંતુ અસુરોના મનમાં ગ્લાનિ થઈ. મર્ત્યલોકમાં શ્રીજી મહારાજના ભવ્ય સ્વાગતનો જય જયકાર થવા લાગ્યો. દેવતાઓએ આ શબ્દ સાંભળ્યો તેથી તેઓ પણ રાજી થયા, તુરંત વિમાનમાં બેસીને આવ્યા. આખું આકાશ વિમાનથી છવાઈ ગયું, દેવો પણ જય જયકાર કરવા લાગ્યા. સુગંધી પુષ્પોની ઝડી વરસાવી પછી બધા વિવિધ પ્રકારના વાજિંત્ર વગાડવા લાગ્યા. શ્રીહરિ ધીરે ધીરે ચાલતા ગોંડલ શહેરમાં આવ્યા. શહેરના લોકોના ટોળે ટોળા રાજમાર્ગની બંને બાજુએ ઊભા રહ્યા. રાજમાર્ગમાં બંને બાજુ દીવાઓ મૂકીને રોશની કરી હતી, તેનું અંજવાળું ખૂબ જ થવાથી દિવસ જેવું થઈ ગયું હતું. સોનેરી સાજથી શણગારેલો શ્રીહરિનો હાથી દીવાઓના તેજમાં ઝગમગ ઝગમગ એમ ઘણો ચમકતો હતો. મોતી જડેલી સોનાની અંબાડીમાં સુખકારી શ્યામ સુંદર શ્રીહરિ બિરાજતા હતા. થોડું વાંચી લઈએ. શ્રીહરિએ અનુપમ સોનેરી વસ્ત્ર, સુંદર સુવર્ણના આભૂષણ પહેર્યા હતા. હવે આમ આંખ બંધ કરી એ મહારાજ કેવા લાગતા છે વિચારો તમે. આપણા પિયુડા મહારાજની એકાદ મૂર્તિ તેવી હૃદયમાં ઉતારવી જોઈએ. હા, એમ આંખ બંધ કરીને આપણને દેખાય. ઘણા તો દર્શન કરે ને મહારાજ કે ખિસકોલીના જેવા. કેના જેવા? કેના જેવા બોલો? આવા દર્શન કરે, ખિસકોલી બોલે ને પૂછડું ઊંચું કરે, એમ દર્શન કરવા આવે ને બાજુવાળો આવે ને તો ત્યાં પૂછે, કેમ છો ભગત, મજામાં? કહેવાય શું? દર્શન કર્યા અને યાદ હું રાખે કે આજે તો દર્શન કરવા ગયો ને મુકેશભાઈ મળી ગયા. બોલો, કેટલા દિવસથી ભેગા નથી, આજ ભેગા થઈ ગયા. યાદ કોણ રહ્યા એને? અને આવ્યા તો કોના માટે? ગયું બધું પાણીમાં.
આંખો બંધ કરી કેવી મહારાજની મૂર્તિ શોભતી હતી! નવ યૌવન વાળી ઘનશ્યામ પ્રભુની મૂર્તિનું મરક મરક હસવું, આંખના ખૂણામાંથી સસ્નેહ જોવું ત્રાસી નજરથી. ઘણીવાર આમ બહુ સયાનો માણસ હોય એમ ત્રાસી નજરથી આમ હલ્યા વગર આમ જોવે ને, અદ્ભુત જણાતું હતું. પૂર્ણ ચંદ્રના જેવું સુહામણું મુખ, પાક્કા ઘીલોડા જેવા ઓઠ વર્ણવી શકાતા નહીં. દાંતોની પંક્તિ અપાર ચમકતી હતી અને નાસિકા દીપશિખા અને મણીને અનુસરતી હતી. કાન ઉપર ફૂલોના ગુચ્છ શોભતા હતા. લલાટમાં રહેલું કેસરી તિલક મનને લોભાવતું હતું. ઝરકસી પાઘમાં કલગી લટકતી હતી. દેખનારા ભક્તોને આંખોનું મટકા મારવાનું પણ બંધ થઈ જતું હતું. શ્રીહરિની પાછળ રાજા હઠીભાઈ બેઠા અને સુંદર ગતિથી ચામર ઢોળતા હતા. ગોખલામાં, અટારીઓમાં, બજારમાં ભરાયેલા લોકોના ત્રણ થોક દેખાતા હતા. ચતુર ભક્ત નારીઓ સોનેરી અને રૂપેરી ફૂલોથી શ્રીહરિને વધાવતી હતી. આ સમયે ભગવાન શ્રીહરિના જે દર્શન થયા તેને તે બધા લોકો ધન્ય ભાગ્ય માનતા હતા. નોબત અને ડંકા કોઈ ભાતના વાગતા હતા. બજારમાં લોકોની ભીડ સમાતી નહીં, સવારી ટુકડીઓમાં વહેંચાલી હતી. ચોપદાર જય જય પુકારીને છડી બોલતા હતા. સવારી ધીરે ધીરે રાજદરબારમાં આવી નવલખા મહેલમાં ઉતારો આપ્યો. મહેલની શોભા વર્ણવી શકાય તેમ નથી. તેમાં સોનેરી ઉલેચ બંધાવ્યા હતા. બધી દિવાલો સોનેરી કરાવી હતી. તેમાં અપાર ચિત્રો દોર્યા હતા. બિલોરી કાચના ઝાડ તેમાં બંધાવ્યા હતા. તેમાં દીવાઓ પ્રગટાવ્યા હતા. ઘનશ્યામ શ્રીહરિને સોનાના સિંહાસનમાં પધરાવ્યા. ભક્તોના મનોરથોને પૂર્ણ કરતી મૂર્તિ અત્યંત મનોહર લાગતી હતી. મુકુંદાનંદ અને જયાનંદ આ બંને વર્ણિઓએ મળીને આનંદ ઉત્સાહથી દૂધપાક અને પૂરીની રસોઈ બનાવી હતી. શ્રીહરિ તે થાળ જમ્યા, પછી બીજા સંતોને પણ જમાડ્યા. દયાળુ શ્રીહરિએ થાળની બધી પ્રસાદી રાજાને અપાવડાવી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના તૃતીય પૂર્વમાં ગોંડલ નરેશે શ્રીહરિનું ભવ્ય સન્માન કર્યું એ નામે 46મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ.